સામે આવ્યા છે કે જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મોટી જાહેરાત કરી શકે છે. આજે સર્કિટ હાઉસ ખાતે અગત્યની જાહેરાત કરે તેવી શક્યતા. તો અગત્યના સમાચાર સુરતથી સામે આવ્યા છે કે જ્યાં આજે સર્કિટ હાઉસ ખાતે મોટી જાહેરાત થાય તેવી શક્યતા. બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવશે. તો વધુ વિગતો સાથે સહયોગી બળદેવ સુથાર જોડાઈ ચુક્યા છે. બળદેવ, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ મોટી જાહેરાત કરે તેવી શક્યતા, શું છે વધુ અપડેટ આ મામલે? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા એક અઠવાડિયાની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે ત્રીજી વખત સુરતની મુલાકાતે છે, ત્યારે આજે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે બપોરના 3 વાગ્યાની આસપાસ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સુરતની મુલાકાતે છે. તે દરમિયાન સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર કોઈ મહત્વની જાહેરાત કરી શકે છે, કારણ કે જે રીતે એક બાજુ જે વિધાનસભા ઇલેક્શનની જે તમામ જે પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, આક્ષેપબાજીઓ કરવામાં આવી રહી છે, અને બીજી બાજુ કેટલાક લોકો છે જે પક્ષ છોડી રહ્યા છે, બીજી બાજુ જોડાવાની જે વાતો ચાલી રહી છે, તમામ જે અટકળો વચ્ચે જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે કોન્ફરન્સ કરવામાં આવી રહી છે તે મહત્વ કોઈ જાહેરાત કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ અસ્પષ્ટ કારણ જાણવા નથી મળ્યું, પણ જે રીતે જાહેરાત થઈ શકે તે હાલમાં જે જાણવા મળી રહી છે. જી ચોક્કસ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરત સર્કિટ હાઉસ ખાતે તૈયારી કરવામાં આવી રહી છે. સર્કિટ હાઉસ ખાતે આજે બપોરે 3 કલાકે મોટી જાહેરાત થાય તેવી શક્યતા, જેના માટે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું છે. ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની સંયુક્ત રીતે આ પ્રેસ કોન્ફરન્સ છે.